નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું પ્રાપ્તિ પંડે આપ સૌનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. નેપાળમાં ફસાયેલા 600 જેટલા ગુજરાતીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો હોવાનું અને તમામ સહી સલામત હોવાનું જણાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, સામાન્ય જનતા માટે એરપોર્ટ ખુલતા જ પાછા લાવવા માટે સરકાર સજ્જ. ગુજરાતના અધિકારીઓ નેપાળમાં સ્થિતિ પર રાખી રહ્યા છે નજર. નેપાળમાં આજે બપોરે ફરી 6.9ની તીવ્રતામાં આવેલ ભૂકંપ બાદ સાંજે ભારે વરસાદને કારણે રાહત કામગીરી ખોરવાઈ. કાઠમંડુ હવાઈ મથક બંધ કરાયું. મરણાંક 2350 ઉપર પહોંચ્યો. ગભરાટના માર્યા લોકો ફૂટપાથ પર રાત ગુજારવા મજબૂર. પ્રધાનમંત્રીએ યોજી આપતકાલીન બેઠક. નેપાળના ભૂકંપના પગલે ભારતના બિહાર, ઉત્તર ભારત અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ અનુભવાયેલા આંચકા. મૃત્યુઆંક 62 પર રાજનાથસિંહે અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રાહત બચાવ અંગે આપ્યું માર્ગદર્શન. વાયુસેનાએ નેપાળમાંથી 544 ભારતીયોને સુરક્ષિત સ્વદેશ પહોંચાડ્યા. બાકીના ભારતીયોને પણ લવાઈ રહ્યા છે માદરે વતન. કેન્દ્ર સરકારે ભૂકંપના મૃતકો માટે 2 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત. મન કી બાતની 7મી શ્રેણીમાં અત્યંત વ્યથિત હૃદયે પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત નેપાળની સાથે છે. નેપાળી ભાઈ બહેનોના લુછીશું આંસુ. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયો ઝોનલ કક્ષાનો કૃષિ મહોત્સવ. કૃષિ મેળાનો લાભ લઈ કૃષિ અને પશુપાલન વિકાસ માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાકલ. ધ્રાંગધ્રાથી મોરબી આવતી નર્મદા કેનાલમાંથી પાણી ચોરતા ઉદ્યોગગૃહો અને ખેડૂતો સામે તંત્ર બન્યું સાબદું. ડ્રોન દ્વારા પાણીની રક્ષા. 151 SRP અને 50 પોલીસ જવાનોની સતત વોચથી સ્થિતિમાં સુધારો. સમાચાર વિગતવાર જોઈએ. પશુપતિનાથની ભૂમિ નેપાળમાં જાણે કે તાંડવ સર્જાયું છે. 2 દિવસથી ભૂકંપના આંચકા નેપાળને ધ્રુજાવી રહ્યા છે. લોકો ઘર બહાર આશરો લઈ રહ્યા છે. એવામાં સાંજના સમયે ભારે વરસાદ તૂટી પડતા ભૂકંપ પીડિતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને રાહત કામગીરી પણ ખોરવાઈ હતી. ભારે વરસાદને પગલે કાઠમંડુ વિમાની મથક બંધ કરવામાં આવ્યું હતું. નેપાળનો ભૂકંપ 2350થી વધુનો ભોગ લઈ ચૂક્યો છે, જેમાં 2 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. 4800 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે. પ્રસ્તુત છે એક અહેવાલ. પાડોશી દેશ નેપાળમાં શનિવારથી અનુભવાઈ રહેલા ભૂકંપના શ્રેણીબદ્ધ આંચકાએ જાનમાલને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. શનિવારે સવારે 7.9ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ પછી 17 જેટલા આફ્ટર શોક્સથી નેપાળ ધ્રુજતું રહ્યું હતું. લોકોએ ઘર બહાર ખુલ્લામાં જ રાત વિતાવી હતી. સંખ્યાબંધ મકાનો તૂટી ગયા છે અને શ્રેણીબદ્ધ આફ્ટર શોક્સને કારણે ઘરમાં જવું સુરક્ષિત પણ નથી મનાતું. ત્યાં જ રવિવારે બપોરે 12:39ના સુમારે નેપાળ ફરીથી 6.9ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું હતું. રવિવારની સવારનો તે 4થો આફ્ટર શોક હતો. વિશેષજ્ઞોએ આગામી 72 કલાકમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાય તેવી આગાહી કરેલી છે. આજે આવેલા ભૂકંપને પગલે સુપ્રસિદ્ધ પશુપતિનાથના મંદિરને આંશિક નુકસાન થયું છે. મંદિર પાસેની ઇમારત ધસી પડતા મંદિર પાસે કાટમાળ જમા થઈ ગયો છે. રાહત બચાવ કાર્ય ચાલુ છે. નેપાળમાં મોટા પાયે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ભારતની NDRFની 10 ટીમ શનિવારે જ 100 ટન રાહત અને બચાવ સામગ્રી સાથે નેપાળ પહોંચી ગઈ હતી. વધુ 6 ટીમ નેપાળ માટે રવાના થઈ રહી છે. કાઠમંડુ વિમાની મથકે ઉડ્ડયન સેવાઓ બહાલ થઈ છે. ભારતીય વાયુસેનાના આ વિમાનોમાં જ નેપાળમાં ફસાઈ ગયેલા ભારતના પ્રવાસીઓને સ્વદેશ પાછા લાવવાની કામગીરી ચાલી રહી છે. 3 લાખ જેટલા વિદેશી પ્રવાસીઓ નેપાળમાં ફસાયેલા છે. અમેરિકા, ફ્રાન્સ, ચીન, ઇઝરાયલ અને કેનેડા સહિતના દેશો પણ બચાવ અને રાહત કામગીરી માટે નેપાળની વહારે આવ્યા છે. અમેરિકાએ નેપાળને $10 લાખ અને કેનેડાએ $5 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. ભૂકંપને પગલે સર્જાયેલા હિમપ્રપાતે એવરેસ્ટ નીચે 2 બેઝ કેમ્પને તારાજ કરીને 17 લોકોનો ભોગ લીધો હતો. ઘટનામાં 61 લોકોને ઇજા પહોંચી હતી. રવિવારે ફરી હિમપ્રપાત થયો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નેપાળમાં આજે આવેલા ભૂકંપના પગલે ઉત્તર ભારતના રાજ્યોની ધરા પણ ધણધણી ઉઠી હતી.
રવિવારના દિવસે 12:39ના સુમારે ઉત્તર ભારતના વિસ્તારો 6.5ની તીવ્રતાના આંચકાથી ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ ગઈ હતી. ભારતમાં 2 દિવસથી આવી રહેલા ભૂકંપના આંચકામાં 62થી વધુ લોકોનો ભોગ લઈ ચૂક્યો છે અને 100થી વધુ લોકો ઘાયલ છે. કેન્દ્ર સરકારે ભૂકંપમાં મૃત્યુ પામેલાઓના પરિવારોને રૂપિયા 6 લાખની મદદ આપવા નિર્ણય લીધો છે. તો નેપાળમાં ફસાયેલા 600 ગુજરાતીઓ સાથે સંપર્ક સ્થાપિત થઈ ચૂક્યો હોવાની અને તમામ સલામત હોવાની માહિતી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આપી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. પડોશી દેશ નેપાળ અને તેને પગલે ઉત્તર ભારતમાં શનિવારથી અનુભવાઈ રહેલા ભૂકંપના આંચકાએ જાનમાલને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. લોકોમાં દહેશતની લાગણી પ્રવર્તી રહી છે અને તારાજીનો સૌથી વધુ સામનો કરી ચૂકેલા બિહારના કેટલાક વિસ્તારોમાં તો લોકો ઘરમાં પાછા જતા પણ ડરી રહ્યા છે. તેવામાં રવિવારે બપોરે ફરી દિલ્હી, બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના ઉત્તર ભારતના વિસ્તારો 6.5ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યા હતા. ભૂકંપના નવા આંચકાને પગલે દિલ્હી, કોલકાતામાં મેટ્રો સેવાઓ થોડો સમય સ્થગિત રહી હતી. કેટલાક વિસ્તારોમાં દિવાલો અને મકાનોની છત તૂટી પડતા નુકસાન થયું હતું. રાજસ્થાનના ભરતપુર અને બિહારના સમસ્તીપુરમાં 1-1 મૃત્યુ નોંધાયા હતા. ભારતમાં ભૂકંપનો ભોગ બનેલા મૃતકોના પરિવારને બિહાર સરકારે 4 લાખ અને ઉત્તરપ્રદેશ સરકારે 7 લાખની સહાયની જાહેરાત કરી છે. સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા રાષ્ટ્રીય આપદા પ્રબંધન જૂથની બેઠક મળ્યા બાદ પ્રધાનમંત્રીના નિવાસે પણ તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. બચાવ અને રાહત કામગીરીને વેગીલા બનાવવા નવા દિશા સૂચનો અપાયા હતા. Two Air India aircraft and one jet bring back Indians who were stranded there. Parts of 3 Army field hospitals, engineering task force, a medical contingent of civilian medical doctors along with 2 tons of medical supplies which has been organized by the Ministry of Health and Family Welfare. We've had 3 more NDRF teams. ગૃહમંત્રી રાજનાથસિંહે પણ બિહાર અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાતચીત કરીને રાહત કામગીરીને વેગીલી બનાવવા જણાવ્યું હતું. સરહદે મેડિકલ કેમ્પ ઊભા કરીને પીડિતોને રાહત આપવા પણ જણાવ્યું હતું. ગુજરાત સરકાર પણ નેપાળમાં ફસાયેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને વતન હેમખેમ પાછા લાવવા પ્રતિબદ્ધ છે. લગભગ 600 જેટલા પ્રવાસીઓની આપણને માહિતી પ્રાપ્ત થઈ હતી અને કાલે રાત સુધીમાં મોટા ભાગના પ્રવાસીઓની સાથે આપણે વાતચીત કરી તે બધા સલામત છે, એમને કોઈ મુશ્કેલીઓ નથી. ગુજરાત ભવનમાં પણ એક ટીમ આપણે મૂકી છે, જે ટીમ ત્યાંના 3 અધિકારીઓ, જે સુરેન્દ્રનગરની ઘટના બની ત્યારે 3 અધિકારીઓને આપણે પહેલેથી ત્યાં મૂકેલા હતા, તે 3 અધિકારીઓ અને ગુજરાત સરકાર એમની સાથે સતત સંપર્કમાં છે. એરપોર્ટ અત્યારે ખાલી નથી, કારણ કે બધી જ સગવડો એરપોર્ટ ઉપર પહોંચી રહી છે અને એટલે લાવવા માટે હજુ 1-2 દિવસ જશે. ભૂકંપ પીડિતો માટે પ્રાર્થનાનો દોર પણ શરૂ થયો છે. અજમેર દરગાહ ખાતે ભૂકંપ પીડિતો માટે દુઆ માંગવામાં આવી હતી તો અમદાવાદમાં પણ ભૂકંપ પીડિતો માટે પ્રાર્થના સભા યોજાઈ હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રીએ આજે પોતાની મન કી બાતની 7મી શ્રેણીમાં સંવાદની શરૂઆત કરી ત્યારે નેપાળના ભૂકંપમાં મૃત્યુ પામેલા તમામ લોકોને શોકાંજલી આપી હતી. તેમજ તેમણે તેમના પ્રવચનમાં વાયુસેનાની પ્રશંસનીય કામગીરીની સાથે સાયના તથા સાનિયાની સિદ્ધિઓની તથા ભારતીય સંસ્કૃતિની વાત પણ વણી દીધી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રીએ મન કી બાતની શરૂઆતમાં જ ખિન્ન મને નેપાળની સંકટની ઘડીમાં ભારત નેપાળ સાથે ખભે ખભા મિલાવીને ઊભું હોવાનું જણાવ્યું. મેરે પ્યારે દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાત કરને કા મન નહીં હો રહા થા, આજ બોજ અનુભવ કર રહા હું, કુછ વ્યથિત સા મન હૈ. ભૂકંપની સાથે સાથે પ્રધાનમંત્રીએ માનવતાના ધર્મને યમનના યુદ્ધ સાથે પણ જોડ્યો હતો. તેમણે કહ્યું કે યમનમાં ભારતે પોતાના દેશવાસીઓને બચાવ્યા, સાથે સાથે સેવા પરમો ધર્મની સંસ્કૃતિને અનુસરતા વિશ્વના 48 દેશોના નાગરિકોને પણ બચાવ્યા. ચાહે અમેરિકા હો, યુકે હો, ફ્રાન્સ હો, રશિયા હો, જર્મની હો, જાપાન હો, હર દેશ કે નાગરિકો હમને મદદ કી થી ઓર ઉસકે કારણ દુનિયામાં ભારત કા યે સેવા પરમો ધર્મ ઇસકી અનુભૂતિ વિશ્વને કી હૈ.
ભારતીય સંસ્કાર અને પરાક્રમનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે પ્રથમ વિશ્વયુદ્ધમાં 9,200 સૈનિકોને ગેલેન્ટરી એવોર્ડ અને 11 સૈનિકોને વિક્ટોરિયા ક્રોસનું સર્વશ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત થયું હતું. એ સારી ઘટના એ હમ દેખે તો હમ દુનિયા કો કહે સકતે હૈ કે યે દેશ એસા હૈ જો દુનિયા કી શાંતિ કે લિયે દુનિયા કે સુખ કે લિયે વિશ્વ કે કલ્યાણ કે લિયે સોચતા હૈ કુછ ન કુછ કરતા હૈ ઓર જરૂરત પડે તો જાન કી બાજી ભી લગા દેતા હૈ. બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિના અવસરે બાબા સાહેબને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે આપી ગણાશે જ્યારે માથે મેલું ઉચકવાની કુપ્રથાને નાબૂદ કરવામાં આવશે. આજ ભી હમારે દેશમાં કુછ પરિવાર હૈ જિનકો સર પે મેલા ઢોને કે લિયે મજબૂર હોના પડતા હૈ. મેને સરકારમાં બડે આગ્રહ સે કહા હૈ બાબા સાહેબ આંબેડકર જી કે પુણ્ય સ્મરણ કરતે હુએ 125મી જયંતી કે વર્ષમાં હમ ઇસ કલંક સે મુક્તિ પાએ. રમત ક્ષેત્રે સાયના નહેવાલ તેમજ સાયના મિર્ઝાએ મેળવેલી સિદ્ધિને પણ પ્રધાનમંત્રીએ મન કી બાતમાં બિરદાવી હતી. તો રમતમાં નિષ્ફળ રહેલા ખેલાડીઓને જુસ્સો વધારવા તેમણે નાગરિકોને અપીલ કરી હતી. દૂરદર્શન સમાચાર અમદાવાદ. આકાશવાણી પર મન કી બાતમાં પ્રધાનમંત્રીએ વ્યક્ત કરેલી સંવેદનાને અમદાવાદના નાગરિકોએ આવકારી હતી. ગુજરાતમાં પણ આ પ્રકારનો બનાવ બનેલો ત્યારે પોતે અહીં સીએમ તરીકે કામ કરતા હતા અને એમણે ગુજરાતને જે રીતે બેઠું કર્યું એ રીતે નેપાળને પણ બેઠું કરવા માટેનું એમણે વચન આપ્યું છે અને 125 કરોડ પ્રજા ભારતની પ્રજા એમની સાથે છે. ગઈકાલે તાત્કાલિક એમને સહાય મોકલી આપી અને હજુ પણ વધુને વધુ સહાય મોકલી આપવા માટેના પ્રયત્નો છે. જે પ્રમાણે ભગીરથ પ્રયાસ કરી અને ગુજરાતને બેઠું કર્યું તે જ પ્રમાણે હિન્દુ રાષ્ટ્ર એ આપણું ભારત છે, એ જ પ્રમાણે નેપાળ પણ હિન્દુ રાષ્ટ્ર છે. તો નેપાળની પડખે સમગ્ર ભારત સરકાર અને દેશના આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી અને સમગ્ર ભારત વર્ષ એમની પડખે છે. હર હંમેશ તમામ પ્રકારની શક્ય હોય એટલી તમામ પ્રકારનો પ્રયાસ કરવા માટે એમણે પોતે સંપૂર્ણ ખાતરી આપી છે. આપણા દેશમાં ઠેર ઠેર અકસ્માતો થતા જ હોય છે, તો અકસ્માતો થાય છે, તો એ અકસ્માતો કેમ થયું એને ભૂલ એને સુધારવાની જગ્યાએ કોઈને મદદ કરવાની જગ્યાએ આજુબાજુના જે સ્થાનિક લોકો હોય છે એમાં બી ખાસ કરીને જે યુવા વર્ગ હોય છે ઉસકે રહીને એ વાહનોની જે અકસ્માત થયો એની તોડફોડ કરે છે અને આગ આગ ચાપી દે છે અને આજુબાજુની માલ મિલકતોને બહુ જ ખરાબ નુકસાન કરે છે, જેની જગ્યાએ એ કરવાના બદલે આ અકસ્માત થયો છે તો કેમ થયો છે એનું નિરાકરણ લાવવું જોઈએ અને નજીક તાત્કાલિક એને કોઈ બી સેવામાં અર્થે મોકલવો જોઈએ હોસ્પિટલમાં કે કોઈ બી, ના કે એને તોડફોડ કરવું જોઈએ કે વધારે ઉશ્કેરાવવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેમણે મનની વાત આપણે કરોડો લોકો સુધી આજે પહોંચાડી છે તે ખરેખર આપણે કાબિલેદાદ છે અને સરાહના કરવી જોઈએ એમની. આપણે દેશમાં વિકાસની વાત કરીએ છીએ અને એક બાજુ આપણા માણસો દલિત વર્ગ કે જે મેલું ઉપાડે છે એ આપણા માટે ઘણો શરમજનક વાત છે અને એને એ નાબૂદ થાય એવું કાર્ય કરવું જોઈએ. નર્મદાના રાજપીપળા ખાતે મુખ્યમંત્રી આનંદીબહેનની ઉપસ્થિતિમાં વડિયા પેલેસના પ્રાંગણમાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ દીપ પ્રાગટ્ય કરીને નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, સુરત, ભરૂચ, નવસારી જેવા જિલ્લાઓ માટેનો કૃષિ તથા પશુ આરોગ્ય મેળો ખુલ્લો મૂક્યો હતો. આ કૃષિ મેળામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવા તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે પશુપાલનના ક્ષેત્રમાં અપ્રતિમ વિકાસ કર્યો છે. ઉપરાંત મુખ્યમંત્રીએ રાજપીપળામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત બ્લડ બેંક ખુલ્લી મુકાઈ હોવાની માહિતી આપતા જણાવ્યું હતું કે હવે કટોકટીના સમયમાં નર્મદા જિલ્લાના નાગરિકોને દર્દી માટે લોહી લેવા વડોદરા કે ભરૂચ સુધી નહીં જવું પડે. આનંદીબેને કુપોષણનું દૂષણ દૂર કરવા તથા ખેડૂતોને કૃષિ મહોત્સવનો લાભ લઈ ખેત ઉત્પાદન વધારવા હાકલ કરી હતી. ડ્રીપ ઇરિગેશન થી માંડી અને પંપિંગ થી માંડી અને સબ મર્સિબલ થી લઈ અને મમલક પાક આ ખેડૂતોએ મેળ્યો છે અને કૃષિ વૈજ્ઞાનિકે આ કૃષિ રથ દ્વારા એક સારામાં સારું માર્ગદર્શન આ ગુજરાતના ખેડૂતોને પૂરું પાડ્યું છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના રૂંડ ગામે ભરૂચ એસઓજી તથા એલસીબીએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને બોગસ ભારતીય ચલણી નોટો છાપવાનું કૌભાંડ ઝડપી પાડીને 65.72 લાખની બોગસ ચલણી નોટો જબ્બે કરી હતી. બંને ટીમે ચોક્કસ માહિતીને આધારે ભલોદ નજીક આવેલા રૂંડના એનટીપીસી પ્લાન્ટના પાછળના ભાગે છાપો મારીને એક મહિલા સહિત 5 આરોપીઓને રંગે હાથ પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રૂપિયા 1000ના દરની 5571 તથા 500ના દરની 2200 નોટો મળી આવી હતી. ભરૂચના ડીએસપી શોભા ભૂતડાએ જણાવ્યું હતું કે આ નોટોના જથ્થામાં માત્ર 5 જ ચલણી નોટો સાચી હતી. હાલ પોલીસ આરોપીઓ પાસેથી માહિતી મેળવી રહી છે કે આ નોટો ક્યાં છાપવામાં આવી છે અને આટલો મોટો જથ્થો આરોપીઓ પાસે ક્યાંથી આવ્યો. પોલીસ ઝીણવટપૂર્વક એ પણ તપાસી રહી છે કે આ જથ્થો સિમી કે અન્ય કોઈ આતંકવાદી સંગઠન દ્વારા ભારતમાં ઘુસાડવામાં આવ્યો છે કે નહીં. ગુના દાખલ કરવાયા હૈ ઓર 5 ઇસમેં અરેસ્ટ કિયા ગયા હૈ જિસમે 1 લેડી ઓર 4 પુરુષ હૈ. યે લોગ યહાં પર ઝઘડિયા વિસ્તારમાં આયે થે ઓર ઇનકો સક્સેસફુલી 65,72,000 જિતની ફેક કરન્સી 501,000 કી જો સ્પેસિફિકેશન કી સાથમે પકડા ગયા હૈ. પાણીની અછત વચ્ચે ધ્રાંગધ્રાથી મોરબી આવતી નર્મદા કેનાલમાંથી ખેડૂતો તેમજ ઉદ્યોગ ગૃહો દ્વારા બિનઅધિકૃત રીતે પાણી લેવાતું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મોરબીના સાદુળકા અને ખીરઈ ખાતેના પમ્પિંગ સ્ટેશન દ્વારા અન્ય જિલ્લાઓમાં પાણી પહોંચાડાય છે, પરંતુ વચ્ચેથી પાણીની ચોરી થઈ જતા ગંતવ્ય સ્થાને પાણી પહોંચતું ન હતું અને નાગરિકોની પાણી બાબતે આ ફરિયાદને આધારે તંત્રએ છેલ્લા 5-1 દિવસથી કેનાલ ઉપર 151 SRP જવાનો, 60 પોલીસ જવાનો તેમજ નર્મદા નિગમની 3 ટીમ બંદોબસ્તમાં ગોઠવી હતી. ઉપરાંત કેનાલ ઉપર ડ્રોન કેમેરા દ્વારા હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવતું હતું. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અગાઉ ધ્રાંગધ્રાથી 600 MLD પાણી છોડાતું હતું, ત્યારે મોરબીના પમ્પિંગ સ્ટેશને 40-50 MLD પાણી પહોંચતું હતું. જો કે હવે પરિસ્થિતિ સુધરી છે. આ કેનાલમાં પાણીની જે ટ્રાન્સપોર્ટ થતું હતું એમાં જે અનધિકૃત રીતે લોકો સિંચાઈ કે અન્ય ઉપયોગ માટે ખેંચી લેતા હતા, તેને લીધે જે તકલીફ ઊભી થતી હતી તે અટકાવવા માટે અમે એક ઓપરેશન શરૂ કર્યું છે ઝુંબેશ રૂપે. રાજકોટ ભાવનગર હાઈવે સ્થિત શિવાનંદ હોસ્પિટલ ખાતે વધારાના 100 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલનું લોકાર્પણ કેન્દ્રીય કૃષિમંત્રી મોહન કુંડારિયા તેમજ કથાકાર મોરારી બાપુએ કર્યું હતું. મોહનભાઈ કુંડારિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સેવા એ સમાજનું અભિન્ન અંગ છે, ત્યારે આ પ્રકારની સંસ્થાઓ લોકોને તેમની આંખની ગયેલી રોશની પાછી મેળવવામાં પ્રશંસનીય કાર્ય કરી રહી છે. કેન્દ્રીય કૃષિમંત્રીએ પોતાની સાંસદ ગ્રાન્ટમાંથી હોસ્પિટલને એમ્બ્યુલન્સ આપવાની પણ જાહેરાત કરી હતી. મોરારીબાપુએ જણાવ્યું હતું કે આંખો મન અને બુદ્ધિની સાથે જોડાયેલી ઇન્દ્રિય હોવાથી આધ્યાત્મિકતામાં આંખનું આગવું મહત્વ છે. આંખની હોસ્પિટલ દ્વારા મોટી સેવા થઈ રહી છે. સંસ્થાના પ્રમુખ ધીરુભાઈએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલ દ્વારા 7.38 લાખ આંખના ઓપરેશન થયા છે તેમજ 38.51 લાખના દર્દીઓની સારવાર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓમાં અને અધ્યાપકોમાં સંશોધન પ્રત્યે રૂચિ કેળવાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર અને યુજીસી દ્વારા સંશોધકોને નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડવાની વાત પ્રસ્તુત છે. અગર આપમાં કોઈ કૌશલ્ય છે અને કંઈક કરી છૂટવાની તૈયારી છે અને સંશોધનના ક્ષેત્રમાં નામના મેળવવી છે તો આપના માટે નાણાકીય ખર્ચની કોઈ જ ચિંતા નથી, કારણ કે રાજ્ય સરકાર પાસેથી આપને 20 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળી શકે છે. જે વિષયમાં આપ સંશોધન અંગે રસ ધરાવો છો તે વિષયમાં અનુસ્નાતક ડિગ્રી હોય તો આપ આપના સંશોધન માટે અમદાવાદ સ્થિત નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત KCGનો સંપર્ક કરી શકો છો. ઘણા બધા અધ્યાપકોના રિસર્ચ આર્ટિકલ્સ એ બહુ સરસ રીતે સાઇટેશન થયું છે, તેમાંથી ઘણા બધા આગળ અભ્યાસ કરવા જઈ શકે, પરદેશ જવું હોય તો KCG મદદ કરી શકે. એ લાઇબ્રેરીમાં માત્ર રિસર્ચના જે સ્ટુડન્ટ્સ હોય, PhD કરતા હોય, સારા રિસર્ચ પ્રોજેક્ટ તૈયાર કરતા હોય, ઇનોવેશન્સ કરતા હોય, એમના માટે ગમે તેવી 5 લાખનું એક જર્નલ હોય તો એવું જર્નલ પણ અમે વસાવવાના છીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંશોધન અંગેનું માનસ સંતાન KCG છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે.
નવા સંશોધનનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા કેસીજી અત્યાર સુધી કેટલાય સંશોધકોને યુજીસી પાસેથી ગ્રાન્ટ અપાવી છે. નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને ગુજરાત કોમર્સ કોલેજ દ્વારા ગયા વર્ષ 2014-15 એક રિસર્ચ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટના અંતે જ્યારે વર્કશોપ પૂરો થયો ત્યારે અમે દરેક અધ્યાપકને એવો આગ્રહ કર્યો હતો કે પોતાનો જે બી માઇનર રિસર્ચ પ્રોજેક્ટ તૈયાર થયો હોય તે યુજીસીમાં સબમિટ કરે. એવા સંજોગોમાં અમારી કોલેજમાંથી 5 અધ્યાપકોએ આ રિસર્ચ પ્રોજેક્ટ યુજીસી દિલ્હી ખાતે મોકલેલો હતો. એમાં હું આચાર્ય ગુજરાત કોમર્સ કોલેજ મને 2,20,000 ગ્રાન્ટ યુજીસી આપેલી છે. આ સંસ્થામાં વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ અવેલેબલ છે અને તેમાં જણાવવામાં આવે છે કે કેવી રીતે રિસર્ચ કરી શકાય, સાથે જ અહીં પ્રવેશ નિઃશુલ્ક છે. કેસીજી દ્વારા આયોજિત આ રિસર્ચ વર્કશોપમાં ગુજરાતની અલગ અલગ કોલેજોમાંથી રિસર્ચર્સ આવે છે. હવે ખાસ કરીને આપણે જોવા જઈએ ને તો આ રિસર્ચર્સ પાસે નોલેજ છે, એ લોકો સ્ટુડન્ટ્સને ભણાવે છે, પણ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને ઇલેક્ટ્રોનિક રિસોર્સિસ, ઇન્ટરનેટ પર કેવી રીતે સર્ચ કરવું, કેવી રીતે એમને જોઈતા રિસર્ચ મેળવવા અને એના ઉપરથી રિસર્ચ મેથોડોલોજીનો ઉપયોગ કરીને રિસર્ચ, પોતાનું રિસર્ચ પણ કેમ આગળ વધારવું, એની અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે. રાજ્ય સરકાર આપને ખુદ આટલો ખર્ચ કરીને મદદ કરી રહી છે, તો આવો અને દેશ અને રાજ્ય માટે કંઈક સંશોધન કરી નામ રોશન કરો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાવનગરના વિક્ટોરિયા પાર્ક ખાતે આજે વન વિભાગ દ્વારા નેચર આર્ટ કાર્નિવલ 2015 આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3,000 જેટલા ચિત્રકારોએ પાર્ક ફરતેની 5.2 કિલોમીટર લાંબી દિવાલ ઉપર જુદા જુદા વિષયવસ્તુ આધારિત ચિત્રો દોર્યા હતા. પ્રકૃતિ અને પર્યાવરણ માટે જાગૃતિ લાવવાના હેતુસર એક જ દિવસમાં 1,722 ચિત્રો દોરવામાં આવ્યા હતા. આ કાર્નિવલ અંગે જણાવતા નાયબ વન સંરક્ષક સીએચ સિંહે જણાવ્યું હતું કે આજે સવારથી 6 વાગ્યાથી સૌ કલાકારોએ સંદેશાસભર ચિત્રો દોરવાની શરૂઆત કરી હતી અને તેના દ્વારા સમાજને, પ્રકૃતિને જાળવવાના સંદેશ આપ્યા હતા. આ કાર્યક્રમમાં 100થી વધુ સ્વયંસેવકો તેમજ આર્ટ ટીચર્સ એસોસિએશન અને કલાપ્રેમીઓ જોડાયા હતા. આશરે 300 જેટલા વ્યક્તિઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ કરવાની છે, તો હું, મને આજે મોકો મળ્યો એની માટે ખૂબ ખુશી અનુભવું છું. આજના જે કાર્યક્રમ છે વન રંગ, એને રિલેટેડ મેં કીધું નેચરનું કામ બહુ પરફેક્ટ રહેશે, એટલે આઈ થિંક નેચરનું બનાવ્યું. 5.3 કિલોમીટર કા જો વોલ હૈ વિક્ટોરિયા કા, ઉસ પર પર્યાવરણ કો ઓર પ્રકૃતિ કો લેકર કે કુછ કલાકૃતિયાં જો થીમ્સ હૈ ડિફરન્ટ જો આર્ટિસ્ટ ઓર સ્ટુડન્ટ્સ બના રહે હૈ उसको जागरूकता के लिए लोगों के पार्टिसिपेशन से पूरे वॉल पर करा जा रहा है. क्योंकि पूरा वॉल 1722 ब्लॉक का है लेकिन पार्टिसिपेंट्स बहुत ज़्यादा हैं, इसलिए सहयोगी के तौर पे भी कुछ ब्लॉक्स में उनके साथ जो लोग आए हुए हैं, दो दो तीन तीन लोग भी कहीं कहीं ब्लॉक्स में काम कर रहे हैं. આજે ભાવનગરમાં એક બાજુ પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવા વન વિભાગ આર્ટ કાર્નિવલ યોજી રહ્યું હતું, ત્યારે બીજી તરફ નવા બંદર રોડ ઉપરના નાળામાં કોઈ ઇસમોએ મોટી સંખ્યામાં સાપને બરણીમાં ભરીને ફેંકી દેતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. જીવિત અને મૃતક સાપ વિશેની માહિતી મળતા જ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 4 બરણીમાંથી સાપને મૃત હાલતમાં બહાર કાઢ્યા હતા. ફોરેસ્ટ અધિકારી એ ડાભીએ જણાવ્યું હતું કે આ સાપ વાઇલ્ડ લાઇફ એક્ટના શેડ્યુલ 2 તેમજ શેડ્યુલ 3 સમાવેશ પામે છે. સાપને આટલી મોટી સંખ્યામાં આ રીતે કોણ નાખી ગયું તેની તપાસ કરવામાં આવશે. જોવા મળ્યું કે 2-4 સાપનો મૃતદેહ મળેલો છે અને તે પાણીમાં કોઈ ડબ્બાની અંદર પેક ડબ્બા નાખીને વીવી ગયું છે. એના હિસાબે પાણીમાં ઓલો થઈને મરી ગયા છે. ડબ્બા તો છે લગભગ 10-12 ડબ્બા છે. કોઈ મૂકવા આવ્યું હશે અને એવું બની શક્યું હોય કે મૂકવા આવ્યું હોય ને જે બિન અનુભવી માણસ હોય, મૂકવા આવ્યો હોય ને ઢાંકણું ખોલી ન શક્યો હોય, એના હિસાબે કંઈક સાપ અંદરની અંદર રહી ગયા અને પાણીમાં ઘા કરી દીધો. લગભગ 40-50 બરણીઓમાં સાપ બધા અહીંયા કોઈ ઘા કરી ગયેલો છે ગઈ રાત્રે, અને એમાં અત્યારે લગભગ બધા જીવતા હતા. એમાં 2-4 બરણીઓ તો અમે ખોલીને પણ જોઈ, અમે બિચારા મરી ગયા હતા.
અને હજી પણ એટલી બધી બણીઓ અહીંયા કાંટમાં નાખેલી છે. આ એમાં અત્યારે છે જ હાલમાં, અને અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને બધાને એનડી સાપ પકડવાવાળા અને બધાને બોલાવ્યા છે. રાજકોટમાં 8 વર્ષની બાળાથી માંડીને 70 વર્ષના વૃદ્ધાઓએ સંગીતના તાલે સ્વસુરક્ષા ડાન્સ કરીને અનોખો વિક્રમ સર્જ્યો છે. રાજકોટમાં મહિલાઓને સ્વસુરક્ષા પ્રત્યે જાગૃત બનાવવાના ઉમદા હેતુસર નારી સશક્તિકરણની થીમ ઉપર સુરક્ષા સેતુ સોસાયટી, શહેર પોલીસ અને જુદી જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે સુર સુરક્ષા સેતુ અંતર્ગત આ ડિફેન્સ ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની ખાસ બાબત એ હતી કે વર્લ્ડ લાર્જેસ્ટ સેલ્ફ ડિફેન્સ એન્ડ ઝુમ્બા ક્લાસ ફોર વુમન એમ્પાવરમેન્ટ કેટેગરી અંતર્ગત આ ડિફેન્સ ડાન્સે એક નવો રેકોર્ડ રચીને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તેમજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ કાર્યક્રમની સફળતા માટે પોલીસ કમિશનર મોહન ઝા સહિત ઘણી સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી. ડિફેન્સના સ્ટેપ કરાવવામાં આવશે, જેનાથી લોકો ઇઝીલી, સારું મ્યુઝિક વાગતું હોય તો ઇઝીલી સ્ટેપ ગેધર કરી શકે, યાદ કરી શકે, અને ખાસ એમની સ્ટેમિના અને ફ્લેક્સિબિલિટી વધે. સેલ્ફ ડિફેન્સનો જે પહેલો પહેલું છે કે તમારામાં સ્ટેમિના અને એલર્ટનેસ અને ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ, તો ખાસ અમે સ્ટેમિના, ફ્લેક્સિબિલિટી અને એલર્ટનેસને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ કરેલો છે. ઉદ્દેશ એવું છે કે જેટલી પણ નારી સંસ્થાઓ છે એ એકલા એકલા નહીં, બલ્કિ સારી સંસ્થાઓ જે છે સાથે મળીને કામ કરે અને એડમિનિસ્ટ્રેશન સાથે મળીને કામ કરે. અમદાવાદમાં હિન્દુ હેલ્પલાઇનના ઉપક્રમે હિન્દુ રત્ન પુરસ્કાર અને કૃષિ રત્ન પુરસ્કાર એવોર્ડ એનાયત કરાયા હતા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાધ્યક્ષ અને હિન્દુ હેલ્પલાઇનના સંકલ્પક ડોક્ટર પ્રવીણ તોગડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં બેડમિન્ટન ગુરુ ગોપીચંદજી, કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર પાઠક અને ડોક્ટર રામનને હિન્દુ રત્ન પુરસ્કાર એનાયત કરાયા હતા. સૌરાષ્ટ્રના લીંબડીના વતની ધનજીભાઈ ચાવડાને ગૌમૂત્ર, ખાતર અને કીટકનાશકના ઉપયોગથી પાક લેવા બદલ કૃષિ રત્ન પુરસ્કાર એનાયત કરાયો હતો. આ પ્રસંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે ભારતની અદ્વિતીય પરંપરાઓને જાળવીને વિકાસ કરનારાઓનું વ્યક્તિત્વ અનુકરણીય હોય છે અને તેમનું સન્માન થવું જ જોઈએ. અને બીજું, હિન્દુ રત્ન એક પણ પૈસો ખર્ચ કર્યા વગર ખેતી કેવી રીતે કરી શકાય એના પર વૈજ્ઞાનિક સંશોધન અને ખેતરમાં કામ કરનારા ડોક્ટર પાઠક અને ડોક્ટર રામ. દર્શક મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. દર્શક મિત્રો, આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.